મોદી સરકાર આગામી દિવસોમાં પોતાનું બજેટ રજૂ કરશે. આ બજેટથી દેશભરના લોકોને ઘણી આશાઓ છે. ત્યારે વલસાડના વેપારી મોદી સરકાર પાસે આશા રાખી છે. વલસાડના વેપારીએ આ બજેટથી શું આશા રાખી છે જોઈએ વિશેષ અહેવાલ. ગુજરાતનો વલસાડ જિલ્લો રેડીમેડ ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતો છે. વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો રેડીમેડ ગાર્મેન્ટ ઉદ્યોગનું સૌથી મોટું હબ છે. હાલમાં વલસાડ જિલ્લામાં રેડીમેડ ગાર્મેન્ટના 600થી વધુ યુનિટ ચાલે છે. વલસાડમાં ગાર્મેન્ટ ઉદ્યોગમાં વર્ષે કરોડો રૂપિયાના ટર્નઓવર થાય છે, જેથી સરકારને પણ કરોડોની આવક થાય છે અને આ ઉદ્યોગથી હજારો લોકોને રોજગારી મળે છે. વલસાડમાં બનાવવામાં આવેલા રેડીમેડ કપડાં એક્સપોર્ટ પણ થાય છે, ત્યારે તે લોકોને એક્સપોર્ટમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ફોરેન ટ્રેડ પોલિસી જિસકો બોલતે હૈ, ઉસકી વજહ સે વો પોલિસી ચેન્જ નહીં કરને કી વજહ સે એક્સપોર્ટ કે ઉત્પાદન મેં બહોત ઘટાડા આયા, લગભગ 80% ઘટાડા ભી આ ચુકા હૈ. તો ઉસકે કારણ, મેઇન કારણ યે હૈ કી કોમ્બોડિયા, વિયેટનામ, બાંગ્લાદેશ સે અગર માલ ઇમ્પોર્ટ ફોરેનર કરતા હૈ તો ઉનકો બિલકુલ ડ્યુટી લગતી નહીં હૈ. અગર વહી માલ ઇન્ડિયા સે ઇમ્પોર્ટ કરતા હૈ તો ઉનકો લગભગ 28% ડ્યુટી લગતા હૈ. તો ફોરેનર યહી સોચેગા કી મુજે ડ્યુટી ફ્રી માલ મંગાના હૈ, સબસે અચ્છા ચાહે બાંગ્લાદેશ હો ઇન્ડિયા હો. તો અભી ઇન્ડિયા મેં ઉસકી પોલિસી ચેન્જ કરને કી જરૂરત હૈ, કુછ ના કુછ ઉસમે બદલાવ યે બજેટ મેં લાને કી જરૂરત હૈ. મહત્વનું છે કે મોદી સરકાર હવે પોતાનું પાંચમો બજેટ રજૂ કરવા જઈ રહી છે, ત્યારે મોદી સરકાર પાસેથી વલસાડના લોકો ઘણી આશાઓ રાખી ચૂક્યા છે. આ બજેટથી વેપારીઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં પડી રહેલી મુશ્કેલીઓ ઓછી થાય તેવી આશા રાખી રહ્યા છે. વેપારીઓની અપેક્ષા છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટીની સાથે પોલિસીમાં બદલાવ આવે તેવી છે. ઇમ્પોર્ટ ડ્યુટી બેનિફિટ્સ ગવર્નમેન્ટ કો દેના ચાહીએ, યહાં કે ઇન્ડસ્ટ્રીઝ કો. ગવર્નમેન્ટ મુજે લગ રહા ઉસ સાઇડ પે ફોકસ કર હી નહીં રહી હૈ, ક્યુંકિ અગર આજ મેં દૂસરે સે કમ્પેરિઝન કર રહા હું, દૂસરી કન્ટ્રી સે, આપ ચાહે કંબોડિયા બોલ લીજીએ, વિયેતનામ બોલ લીજીએ, બાંગ્લાદેશ બોલ લીજીએ, શ્રીલંકા બોલ લીજીએ, આજ કે ટાઈમ મેં યે ઇતની પ્રોગ્રેસિવ હો ગઈ હૈ એમ્પ્લોયમેન્ટ જનરેશન મેં, ક્યુંકિ ઉનકે પાસ જો ઇમ્પોર્ટ ડ્યુટીઝ મતલબ એક્સાઇઝ ઓર ડ્યુટીઝ કી જો ઇન્વોલ્વમેન્ટ નહીં હૈ, ઉસ વજહ સે વહાં પે જો કામ કી જો ચીઝે હૈ, મતલબ આજ આપ બોલોગે કે જો ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝ હૈ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ હૈ, વહાં પે આપ દેખેંગે તો ઘર કે કામ હૈ, ઉનકી કોસ્ટ ભી સબસે કમ હૈ. ટેક્સટાઇલના ઉદ્યોગથી વલસાડના હજારો લોકોને રોજગાર મળે છે. જો કે આ ઉદ્યોગથી જોડાયેલા ઘણા લોકોને પૂરતો અભ્યાસ ન હોવાથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે, ત્યારે આ બજેટમાં આ પરેશાનીથી પણ છુટકારો મળે તેવી આશા છે. અમે લોકો જે કામકાજ કરીએ છીએ એમાં લગભગ ઘણા ઓછા ભણેલા ઘણા લોકો હોય છે, જેથી કરીને અમે લોકો જે કામ જોબ પર માટે બહાર આપતા હોઈએ છીએ, જેમ કે વિવિંગ માટે આપતા હોઈએ, એમ્બ્રોઇડરી માટે આપતા હોઈએ, પ્રોસેસ માટે, પ્રિન્ટિંગ માટે, વાર્પિંગ માટે, અલગ અલગ જગ્યાએ અમારું જોબ માટે કપડું જતું હોય, તો દરેક જગ્યાએ અમારે ઈ વે બિલ અલગ અલગ બનાવવા પડતા હોય છે. એક જ કંપની, એક જ ફેક્ટરી, એક જ ફેબ્રિક, છતાં 5 થી 6 વખત અલગ અલગ ઈ વે બનાવવાથી અમારું પેપર વર્ક ખૂબ વધી જાય છે. તો આ ઈ વે બિલને અમારે સિંક્રોનાઇઝ કરી અને એક જ જગ્યાએથી બધી જગ્યાએ ઓપરેટ થાય એવી ગોઠવણ કરવી જોઈએ. મોદી સરકાર પોતાનું પાંચમો બજેટ રજૂ કરશે. આ બજેટથી દેશભરના લોકોને ઘણી અપેક્ષાઓ છે, ત્યારે હવે વેપારીઓની કેટલી અપેક્ષાઓ પૂર્ણ થશે તે આ બજેટના થયા પછી જ જોવાનું રહેશે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, વલસાડ.